મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. હવે આપણે ધોરણ 12 કોમર્સ SPCC વિષયની અંદર વિભાગ નંબર 1 એટલે કે વાણિજ્ય પત્રવ્યવહારની અંદર ચેપ્ટર 3 આંતરવિભાગીય પત્રવ્યવહાર અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે અગાઉના લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે બઢતી અને અપકર્ષ અંગે વાત કરી આપણે છેલ્લે, બરાબર. હવે અપકર્ષ કે બઢતી છે એના પછી સામાન્ય રીતે અપકર્ષ એવું પગલું છે એ ઘણા બધા પત્રવ્યવહાર કર્યા પછી કર્મચારીને વારંવાર નોટિસ આપ્યા પછી એને વારંવાર મૌખિક રજૂઆત એની સામે એની સ્પષ્ટતા કર્યા પછી આપણે એને અપકર્ષ જેવું એક પગલું છે જે શિક્ષાત્મક પગલું તરીકે ઓળખવામાં આવે છે એ આપણે કર્મચારીની વિરુદ્ધ આપણે ઉઠાવીએ છીએ, બરાબર. અને શું થાય કે અપકર્ષમાં કર્મચારી જે સ્થાન પર હોય જે એનું પદ હોય એનાથી એને થોડો નીચા પદ પર મૂકવામાં આવતો હોય છે, બરાબર. એને શિક્ષાત્મક રીતે કોઈ ગંભીર ગુનો કર્યો હોય, કામની અંદર વારંવાર બેદરકારી દાખવતો હોય, ગેરરીતિ આચરતો હોય, આવા બધા સંજોગોની અંદર જ્યારે કંપનીમાં કે શાખાની અંદર કે પેઢીની અંદર કોઈ કર્મચારી છે વારંવાર આવું પુનરાવર્તન કરતો હોય ત્યારે, એટલે કે ભૂલ કરતો હોય, જાણી જોઈને બેદરકારી કરતો હોય, ગેરરીતિ કરતો હોય, બરાબર, અક્ષમ્ય બેદરકારી ઉપરાંત ઘણીવાર એવું બને કે ખ્યાલ હોય અને જાણી જોઈને ભ્રષ્ટાચાર જે પ્રવૃત્તિ કરે અને કંપનીને નુકસાન કરે કે પેઢીને નુકસાન કરે, આવી બધી પ્રવૃત્તિ છે એ કંપનીમાં કે પેઢીમાં ચલાવી લેવામાં આવે, બરાબર. સરવાળે શું થાય કે પેઢીનો વિકાસ ઉપર અને જે એની પ્રવૃત્તિ છે એના પર અસર પડે અને એનું નામ છે સમાજની અંદર અને જે આખું વેપારી વર્ગ છે એની અંદર ખરડાતું હોય, બરાબર. તેવા સમયે કર્મચારી જે પણ હોય એની વિરુદ્ધની અંદર આપણે અપકર્ષનું પગલું ભરીએ છીએ. અપકર્ષ એટલે આપણે જોઈ ગયા કે અપકર્ષ એટલે કર્મચારીનું જે સ્થાન હોય એ સ્થાનથી એને થોડા ઓછા હક મળતા હોય, ઓછો પગાર મળતો હોય, બરાબર, એવા સ્થાન પર મૂકવામાં આવે એને આપણે અપકર્ષ કહીએ છીએ. બઢતીનું એકદમ ઉલટું, બરાબર, અને એને બઢતી અને અપકર્ષની અંદર આટલો તફાવત છે, બરાબર. હવે અપકર્ષ એ શિક્ષાત્મક પગલું તો છે જ, કોઈ કર્મચારીને વારંવાર રજૂઆત કર્યા પછી જો સતત ભૂલ કરતો રહે તો આપણે એને અપકર્ષ જેવું પગલું ભરીએ છીએ. પરંતુ અપકર્ષ કરતાં પણ વધારાનું એક આગળનું પગલું છે એ આવે છે નોકરીમાંથી છૂટા કરવા, બરાબર. જ્યારે કોઈ કર્મચારીને વારંવાર સમજાવ્યા પછી એને અપકર્ષ જેવું શિક્ષાત્મક પગલું લીધા પછી એટલે કે એનું ડેમોલ્યુશન કર્યા પછી પણ જો કર્મચારી સમજતો ન હોય તો એવા સમયે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈપણ કર્મચારી જ્યારે વારંવાર સમજાવ્યા પછી, બરાબર, એને શિક્ષાત્મક પગલાં એના વિરુદ્ધ ભર્યા પછી પણ જો એ માણસ સમજતો ન હોય તો એને કંપનીમાંથી કે પેઢીમાંથી છૂટો કરી દેવો જોઈએ, બરાબર. કારણ કે વારંવાર જે પ્રવૃત્તિ કરે કોઈ પણ સ્થાન પર મૂકે એને, અને પહેલાં આપણે ઉદાહરણ ભણી ગયા કે એક સિનિયર ક્લાર્ક હતો, એ સિનિયર ક્લાર્ક પોતાના પદની ગરિમા જાળવતો નહોતો અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ જેવી પ્રવૃત્તિ કરતો હતો અને એના વિરુદ્ધ સંપૂર્ણ તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે આ માણસ આવું કરે જ છે, એને સમજાવ્યા પછી કોઈ જવાબ આપતો નથી, તો એવા સમયે શું કરવાનું છે આપણે? એવા સમયે ગંભીર પગલું છેલ્લું ભરવાનું છે આપણે કે કોઈપણ કર્મચારી જે આવી પ્રવૃત્તિ કરે છે એને આપણે નોકરીમાંથી છૂટો કરવાનો છે, બરાબર. આ એ અંગે છેલ્લો છે મોટાભાગે. આપણે જે કર્મચારી વિષયક પત્રવ્યવહાર જે આવતા હતા શરૂઆતથી આપણે જોયું હોય તો પહેલાં આપણે ભરતી કરતા હતા, બરાબર. સૌપ્રથમ પહેલાં તબક્કામાં ચરણમાં શું હતું કે લેખિત પરીક્ષા માટે આમંત્રણ આપીએ, લેખિત પરીક્ષા માટે આમંત્રણ આપી દીધું હોય એના પછી એમાં એ સફળ રહે અને પછી આપણે રૂબરૂ મુલાકાત માટે બોલાવીએ અને રૂબરૂ મુલાકાતમાં પણ સફળ રહે એટલે આરોગ્યની તપાસ માટે બોલાવીએ, આરોગ્યની તપાસમાં પણ એ માણસ સફળ રહે તો આગળ જતાં આપણે એને નોકરીની નિમણૂક આપીએ છીએ, બરાબર. એ જે પદ માટે અરજી કરે છે એના માટે આપણે નિમણૂક આપીએ છીએ અને પછી બઢતી આવે છે, જરૂરિયાત પ્રમાણે તાલીમ આપ્યા પછી એની બઢતી કર્યા પછી બદલી પણ કરી શકાય છે, બરાબર, વગેરે અંગે પણ આ પછી અપકર્ષમાં ભણી ગયા. હવે છેલ્લા તબક્કાની અંદર આ ચેપ્ટરની અંદર છેલ્લો જે તબક્કો કહેવાય કે પત્રનો જે છેલ્લો છે પ્રકાર એ નોકરીમાંથી છૂટા કરવા માટેનો છે, બરાબર. હવે સામાન્ય રીતે નોકરીમાંથી છૂટા કરવા માટે કંપની પણ કરી શકે છે, કંપની પણ નોકરીમાં છૂટા કરી શકે છે અને કર્મચારી જાતે પણ નોકરીમાંથી છૂટો થઈ શકે છે, બરાબર. બંને પક્ષો હોય છે પણ બંનેમાં ઘણો બધો અંતર છે. જ્યારે કંપની નોકરીમાંથી છૂટા કરે તો સામાન્ય રીતે બે વસ્તુ હોય છે, એક તો વયમર્યાદા, બરાબર, સામાન્ય રીતે 60 વર્ષ કે તો 58 વર્ષની ઉંમર છે એ આપણે નિવૃત્તિની ઉંમર ગણતા હોય છે, બરાબર. એનો કોઈ પ્રશ્ન નથી અહીંયા. સામાન્ય રીતે 58 વર્ષની ઉંમર થાય એટલે પછી માણસ છે એ કર્મચારી જે પણ હોય એ નિવૃત્ત થતો હોય છે, 60 વર્ષની ઉંમરે પણ નિવૃત્ત થતો હોય છે, બરાબર. કેન્દ્ર સરકારમાં જોવા જાઓ તો 60 વર્ષનો જે વ્યક્તિ હોય જે સરકારી કે કોઈ કચેરીમાં નોકરી કરતો હોય એ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, જ્યારે ગુજરાત રાજ્યની જે પણ જગ્યાઓ છે એટલે કે જે પણ નોકરીઓ છે એમાં 58 વર્ષે માણસ નિવૃત્ત થતો હોય છે, બરાબર. એટલે આ બે વચ્ચે આટલો ભેદ છે,
વયમર્યાદાને કારણે છૂટો કરવામાં આવે છે. આ ઉપરાંત એનો સમયગાળો એની અંદર આવી જાય છે. પણ કોઈ ગેરરીતિ હોય તો એવા સમય પણ ગેરરીતિના કારણે પણ કર્મચારીને છૂટો કરવામાં આવે છે. એટલે ભાઈ વારંવાર સમજાવ્યા પછી જો કર્મચારી માને નહીં તો પણ એને છૂટો કરવામાં આવતો હોય છે. બરાબર, એટલે આ પણ એક પ્રકાર છે. એટલે કર્મચારીને કંપનીમાંથી છૂટો કરવા માટે એને બહુ બધું સમજાવ્યા પછી, એને મૌખિક રજૂઆત કર્યા પછી ઘણા બધા પત્રવ્યવહાર કરવામાં આવે છે. સીધો એક વખત વાંકમાં આવે તરત છૂટો કરી દેવામાં આવતો નથી. સ્ટેપ બાય સ્ટેપ, પહેલાં વાંકમાં આવ્યો એને માત્ર આપણે સૂચના આપવાની છે કે તમારા દ્વારા આ ભૂલ થઈ છે, આ ભૂલનું બીજી વાર પરિવર્તન ન થાય એનું ધ્યાન રાખશો, અને આ જે ભૂલ થઈ છે એ ભૂલ જે છે એ અંગે તમારે ખુલાસો આપવાનો છે. આટલી રજૂઆત કરી દીધી, છતાં પણ આ કર્મચારી માને નહીં એટલે એના વિરુદ્ધ આપણે અપકર્ષનું પગલું ભરવાનું છે. બરાબર, કે તમે તમારા પદની ગરિમાને દુભાવી અને તમે કાર્ય કર્યું નથી એના માટે તમને નીચા પદ પર મૂકવામાં આવે છે. છતાં પણ ન સમજે તો છેલ્લે નોકરીની સમાપ્તિનો વિષય આવે છે. પણ એ પહેલાં આપણે જોઈએ કે સામાન્ય રીતે વયમર્યાદાને કારણે માણસ નિવૃત્ત થતો હોય છે. બરાબર, હવે ક્યારેક એવું બને કે વયમર્યાદાના સિવાય કરાર હોય, બરાબર, ધારો કે 5 વર્ષનો કરાર હોય, 2 વર્ષનો કરાર હોય, 1 વર્ષનો કરાર હોય. આ કરાર પૂરો થાય એટલે કંપનીમાંથી કે પેઢીમાંથી સંસ્થામાંથી કર્મચારીને છૂટો કરવામાં આવે. એવું આપણે એક ઉદાહરણ લઈએ, અહીંયા એક ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છે. એ કંપની અમદાવાદની અંદર આવેલી છે. બરાબર, એ કંપનીનું ઉદાહરણ મેં લખ્યું છે તો સૌપ્રથમ પહેલાં કંપનીનું નામ આપણે જોઈએ પત્રની અંદર, ડાબે જમણે ઉપર નીચે આપણે બરાબર હાંસ્યો પાડીશું, અને ત્યાર પછી પત્રની અંદર મધ્યમાં એટલે કે પત્રનું શીર્ષક આપણે લખીશું એ છે ગરવી ગુજરાત ઇન્ડિયા. એટલે ઇન્ડિયાની કંપની છે, પ્રાઇવેટ લિમિટેડ નામનો શબ્દ એ મૂકે છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. એનું પૂરું નામ જોઈએ એડ્રેસ તો 105 સુમેરુ ટાવર, ઓઢવ વિસ્તારની અંદર અમદાવાદની અંદર આવેલો છે. ઓઢવ વિસ્તારની અંદર છે, અમદાવાદ શહેર 382450 એના પોસ્ટલ કોડ નંબર સાથે, એટલે પિનકોડ નંબર જે કહે છે એની સાથે. બરાબર, ફોન નંબર પણ તમે લખી શકો છો. ત્યાર પછી તારીખ લખવાની છે. અહીંયા આપણે તારીખ છે એ 2 નવેમ્બર 2019 લખી છે, 2 નવેમ્બર 2019 એ તારીખ આપણે લખેલી છે. હવે જે વ્યક્તિને આપણે પત્ર લખવાનો છે એનું આપણે સરનામું પત્રની ડાબી તરફ અહીંયા જે હાંસ્યની લીટી છે એને અડાડી લખવાનું છે. તો અહીંયા શ્રી જયદીપ વ્યાસ છે. બરાબર, આ આંતરિક સરનામાની અંદર જે વ્યક્તિને આપણે નોકરી સમાપ્તિની જાણ કરવાની છે એ અંગે આપણને માહિતી આપવાની છે એ જયદીપભાઈ વ્યાસ છે. સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કંપનીમાં નોકરી કરે છે. અત્યારે હાલની અંદર કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે, એટલે સેલ્સમેન તરીકેની નોકરી. કઈ કંપનીની અંદર? તો ઉપર જે છે એ છે ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની અંદર, અમદાવાદ ઓઢવની અંદર આવેલી એ 382450. બરાબર, આ એનું આંતરિક સરનામું થયું. ત્યાર પછી આપણે પત્રની અંદર પત્રનો વિષય લખવાનો છે કે કયા હેતુ માટે પત્ર લખી રહ્યા છે. તો આપણે પત્ર લખ્યું છે સેવા સમાપ્તિની જાણ અંગે. બરાબર, જે સેવા આપી છે એની સમાપ્તિ થાય છે એની જાણ કરવા અંગે, એટલે કે ટૂંકમાં નોકરીની સમાપ્તિ. બરાબર, જરૂરી નથી કે દર વખતે નોકરીની સમાપ્તિ શિક્ષાત્મક પગલું જ હોય. બરાબર, ધારો કે કરાર પૂરો થતો હોય, વયમર્યાદાને કારણે છૂટો થતો હોય, બરાબર, અથવા કોઈ ગેરરીતિક વગેરે પ્રવૃત્તિ હોય ત્યારે પણ કંપની છે એના તરફથી કર્મચારીને છૂટો કરતી હોય છે. અહીંયા એવું કોઈ પગલું નથી, માત્ર સેવાની સમાપ્તિ અંગે જાણ કરવાનું છે. ઉદાહરણ તરીકે અહીંયા 2 વર્ષનો કરારનો સમયગાળો છે. બરાબર, કરાર પર કોઈ કર્મચારીએ કોઈ વ્યક્તિને નોકરી પર રાખ્યો હોય અને એ વ્યક્તિ કે કર્મચારી છે એને આપણે નોકરી સમાપ્તિની જાણ કરવાની છે. બરાબર, કરાર પૂરો થયો છે એટલે નોકરી હવે રાખવાની જરૂર છે નહીં. હવે જો આગળ પત્રના મુખ્ય ભાગ તરફ આવતા પહેલાં આપણે સંબોધન પર નજર કરીએ. તો સંબોધન છે એ શ્રીમાન આપણે કરીએ સામાન્ય રીતે એ મુજબ. ત્યાર પછી આપણે પત્રના મુખ્ય ભાગ પર એટલે કે પહેલા ફકરામાં લખવાનું છે કે 2 વર્ષ માટે કરારના ધોરણે. બરાબર, અહીંયા લખ્યું છે કે 2 વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂકની સમયમર્યાદા 30 નવેમ્બર 2019 રોજ પૂરી થાય છે. તે છે તે આપને વિધિત હશે. વિધિત એટલે જાણકારી હશે. બરાબર, જાણતા હશો એનો શબ્દનો અર્થ એવો થાય જાણતા હશો. બરાબર, એટલે આપણે આ જે જયદીપભાઈ વ્યાસ છે એમને આપણે 2 વર્ષના કરારના ધોરણે એમને નોકરી પર રાખ્યા હતા આ ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ. હવે એમનો જે કરાર છે ને એ 30 નવેમ્બર 2019 રોજ સમાપ્ત થાય છે. આપણે એમની જાણ કરવાની છે. બરાબર, એટલે કરાર સમાપ્ત થશે એટલે વ્યક્તિને આપણે હવે આગળ નોકરી રાખીશું નહીં, કારણ કે કરાર હતો અને કરાર પ્રમાણે કામ થઈ ગયું એટલે હવે આપણે જરૂરિયાત છે નહીં. બરાબર, હવે પહેલાં ફકરામાં, બીજા ફકરામાં શું લખવાનું છે? તો શરૂઆતથી અંદર જ કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં કંપનીના ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે થઈ છે.
બરાબર. એટલે આજે ગરવી ગુજરાત જે પણ ઉત્પાદન બનાવે છે એના ઉત્પાદનો જે બને છે એ ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે, ટૂંકમાં માર્કેટિંગ માટે, બરાબર, લોકોમાં એની જાગૃતતા ફેલાવવા માટે કંપની આ કામ કે આ વસ્તુ કરી રહી છે, આ ઉત્પાદનો બનાવી રહી છે, એના માટે આ જયદીપભાઈ વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી, પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલ સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી છે, બરાબર. એટલે ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એના ઉત્પાદનો ઉત્તર ગુજરાતની અંદર જે ચાર જિલ્લાઓ આપ્યા છે, બરાબર, આ ચારે ચાર જિલ્લાઓની અંદર ખૂબ જ સારું કામ આ જયદીપભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે, બરાબર. એનો છેલ્લા ત્રિમાસિક અહેવાલ એટલે છેલ્લા જે ત્રણ મહિનાનો અહેવાલ જે આપવામાં આવે છે એની વાત કરી છે, બરાબર. કારણ કે સ્વાભાવિક રીતે આ આજે કર્મચારી છે એને કંપનીમાં સારું એવું કામ કર્યું, બરાબર. એનાથી કંપનીના જે ઉત્પાદનો છે એ આ ઉત્તર ગુજરાતના ત્રણ ચાર જિલ્લાઓ છે એની અંદર ખૂબ પ્રખ્યાત થયા છે, જાણીતા થયા છે, લોકો એને ઓળખે છે કે આ પ્રકારની વસ્તુ કંપની બનાવી રહી છે, બરાબર. એટલે એની વાત કરી છે. સંચાલકોને આ બાબતનો સંતોષ અને આનંદ છે, બરાબર. સ્વાભાવિક છે કે કર્મચારી સારું કામ કર્યું હોય અને બદલાની અંદર કંપનીની પ્રોડક્ટ કે ઉત્પાદનો હોય એ વેચાઈ રહ્યા હોય તો સંચાલકોને નફો થાય, બરાબર, અને કંપનીની પ્રગતિને વિકાસ થાય અને કંપનીની પ્રગતિને વિકાસની સાથે સાથે કર્મચારીનો પણ પ્રગતિ અને વિકાસ થતો હોય છે, બરાબર. એટલે સ્વાભાવિક છે કે સંચાલકોનાથી સંતોષ અને આનંદ હોય. છેલ્લા ફકરાની અંદર કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપની લેણી નીકળતી રકમ અને સંતોષકારક કાર્ય પૂર્ણ કરેલું છે તે અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે, બરાબર. આ માણસ છે જયદીપભાઈ વ્યાસ છે એમણે કંપનીએ બે વર્ષના કરાર માટે રાખ્યા હતા કંપનીના જે ઉત્પાદનો છે એના પ્રચાર અને પ્રસાર માટે. એમણે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર સારું એવું કામ કરી અને કંપનીના ઉત્પાદનોનો સારો એવો પ્રચાર પ્રસાર કર્યો છે એનાથી સંચાલકો ખુશ છે અને બે વર્ષ જે કામ કર્યું છે એના પછી કોઈ એમનો પ્રોવિડન્ટ ફંડ નીકળતો હોય, કોઈ બીજી જમા રાશિઓ એમની હોય, કોઈ અન્ય લાભો હોય, એમના નોકરીની સમાપ્તિ દરમિયાન એમને પાછા આપવા જોઈએ, બરાબર. એટલે એમની નોકરી પૂરી થાય છે એટલે એ દિવસે એમને જે પણ લેણી નીકળતી રકમ છે એ આપવામાં આવશે અને સાથે સાથે એમને સારું કામ કર્યું છે, વ્યવસ્થિત કામ કર્યું છે અને અંગેનું એક પ્રમાણપત્ર છે એ આ ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે એ જયદીપભાઈ વ્યાસને આપશે એવું આપણે લખવાનું છે. અને છેલ્લે આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છાઓ, બરાબર. એટલે કે આપણી સંસ્થામાંથી કંપનીમાં નોકરી છોડીને બીજે જઈ રહ્યા હોય કે બીજે ક્યાંય નોકરી લેશે હવે, કારણ કે હવે અહીંયા કામ નથી કરવાનું તો ક્યાંક તો કામ કરશે ને, એટલે એના માટે આપણે આગળ વધશે એવી એમને આપણે શુભેચ્છા આપવાની છે, બરાબર. આ લખી અને આપનો વિશ્વાસ કરી આ પત્રની સમાપ્તિ કરવાની છે. આપનો વિશ્વાસમાં જીતેન્દ્ર શુક્લા છે, મુખ્ય કાર્યપાલક અધિકારી, બરાબર, ગુજરાત ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની અંદર, બરાબર. તો આ જે પત્ર છે એ નોકરીની સમાપ્તિ અંગેનો છે, બરાબર. કોઈ શિક્ષાત્મક પગલું નથી પણ કર્મચારીને બે વર્ષના કરાર માટે રાખ્યો છે અને કરાર પૂર્ણ થયો છે એટલે આ જયદીપભાઈ વ્યાસની જે નોકરી છે સમાપ્તિ અંગેની જાણ કરતો પત્ર આપણે ફેરબુકની અંદર વ્યવસ્થિત લખી રાખવાનો છે. સૌને આપણે જે પત્રની અંદર આપણે કરાર આધારિત જે માણસને બે વર્ષ માટે કર્મચારીની નોકરી પર રાખ્યો હતો એને આપણે કરાર પૂરો થતાં નોકરીની સમાપ્તિ અંગે જાણ કરતો પત્ર છે, બરાબર. અહીંયા કર્મચારીની કોઈ ભૂલ નહોતી, એનો માત્ર કરાર પૂરો થતો હતો અને આપણે એને જાણ કરી અને માણસ સેવામાંથી મુક્ત થશે, બરાબર. પણ મેં અગાઉના પ્રસંગે જે ચર્ચા કરી એ મુજબ આપણે જોવા જઈએ તો કંપનીની અંદર જે કર્મચારી કામ કરતો હોય છે, બરાબર, એને સેવામાંથી ક્યારેક ફરજિયાત રીતે નિવૃત્ત કરવામાં આવે છે અથવા તો છૂટો કરવામાં આવતો હોય, બરાબર. એના ઘણા બધા કારણો હોય છે. મેં અગાઉ વાત કરી પ્રમાણે કે કર્મચારીને વારંવાર સમજાવ્યા પછી સતત અને સતત ગેરરીતિ કરતો હોય, બરાબર, ભ્રષ્ટાચાર જેવી પ્રવૃત્તિ કરતો હોય, એનું કામની અંદર બિલકુલ ધ્યાન ન હોય, બરાબર, સમય પાલનની અંદર વ્યવસ્થિત ન હોય વગેરે જેવી પ્રવૃત્તિની અંદર વારંવાર એને જાણ કરવામાં આવે છે. ત્યારે આપણે અગાઉ ભણી ગયા કે કંપનીની અંદર કર્મચારી કોઈ ભૂલ કરતો હોય તો આપણે નોટિસ આપીએ છીએ, બરાબર, કે કીધા વગર બે ત્રણ દિવસ ગેરહાજર રહી ગયો, બરાબર, કીધા વગર આ પ્રવૃત્તિ કરીને આ પ્રવૃત્તિ કરીને એના માટે થઈ અને કર્મચારીને વારંવાર ટોકવામાં આવે છે નોટિસ દ્વારા. હવે આ નોટિસ દ્વારા ટોકવામાં આવે છતાં પણ કર્મચારી જો નોટિસનો બરાબર સવાલનો જવાબ ના આપે કે નોટિસનો કોઈ ખુલાસો ના આપે તો આપણે આગળ એના તરફ અપકર્ષનું પગલું ભરીએ છીએ, બરાબર. એટલે કે જે સ્થાન પર હોય ત્યાંથી એને નીચા સ્થાન પર આપણે મૂકી દેતા હોઈએ છીએ. પણ આ કર્યા છતાં પણ જો કર્મચારીને કોઈ સુધારો ના આવે તો એને વારંવાર સમજાવ્યા પછી, એને વારંવાર જણાવ્યા પછી, એને વારંવાર પત્ર વ્યવહાર કર્યા પછી આપણે છેલ્લું પગલું છે એ કર્મચારીને શિક્ષાત્મક પગલાં તરીકે નોકરીમાંથી છૂટો કરવો પડે છે, બરાબર, જેને ફરજિયાત સેવાનિવૃત્તિ કહેવામાં આવે છે, બરાબર. ફરજિયાત પ્રમાણે સેવાનિવૃત્તિ અંગેનો પત્ર આપણે જોવાનો છે. એ પહેલાં એક બે વસ્તુની ચર્ચા કરીએ તો મેં અગાઉ કીધું એ પ્રમાણે કે સામાન્ય રીતે જે કર્મચારી છે એ કર્મચારી એક તો વય મર્યાદા
ને કારણે કર્મચારી છૂટો થતો હોય છે અને સામાન્ય રીતે કરાર જેવું હોય તો કરાર પૂરો થાય તો છૂટો થતો હોય છે. બરાબર, આ અંગે માહિતી આપવાની છે. પણ જ્યારે કંપની જે છે એ કર્મચારીને છૂટો કરે ત્યારે પણ વયમર્યાદા હોય અથવા તો શિક્ષાત્મક પગલું હોય. આ શિક્ષાત્મક પગલું ક્યારે હોઈ શકે કે જ્યારે કર્મચારીને વારંવાર જણાવ્યા પછી કે તમારી ભૂલ થાય છે, ગેરરીતિ કરતો હોય એમ વગેરે જેવો પ્રવૃત્તિના આધારે કર્મચારીને છૂટો કરવામાં આવે છે. વારંવાર સમજાવ્યા પછી જો ન સુધરે તો સ્વાભાવિક વસ્તુ છે કે કંપનીને પ્રગતિ અને વિકાસને આડે આવતો હોય છે. બરાબર, એટલે હવે આપણે ઉદાહરણ લઈએ કે કોઈ કંપનીની અંદર કર્મચારી છે એ વારંવાર શિસ્તભંગ કરતો હોય છે. બરાબર, વારંવાર ગેરરીતિ આચરતો હોય છે અને એની જાણ થયા પછી પૂરતા પુરાવા મળ્યા પછી જ એની સામે આપણે કાર્યવાહી કરવાની છે. બરાબર, તો એક ઉદાહરણ લઈએ આપણે. અમે સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ નામની જે બેંક છે એનું આપણે એક ઉદાહરણ લીધું છે. એના હિસાબનીસની વાત કરવાની છે તો પહેલાં સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ, બરાબર, શાખા નંબર 13, એટલે આ જે બેંક છે એનું મુખ્ય વડું મથક છે, એની શાખાઓ ઘણી બધી આવેલી છે નાના મોટા શહેરની અંદર. મોટાભાગે આ બેંક છે એ સૌરાષ્ટ્રની અંદર વિસ્તારેલી છે. બરાબર, તો અહીંયા શાખા નંબર 13 વાદીપરા વિસ્તાર સુરેન્દ્રનગર શહેરની અંદર આવેલો છે. ત્યાં આ બ્રાન્ચ છે 363310 સુરેન્દ્રનગર જિલ્લાનો પિનકોડ એસટીડી કોડ છે. ત્યાર પછી અહીંયા આપણે બેંકનું જે ટેલિફોન નંબર છે એની ચર્ચા કરીએ તો ફોન નંબર 0 27 52 છે, એ સુરેન્દ્રનગર જિલ્લાનો એસટીડી કોડ છે. બરાબર, જે એસટીડી કોડ આપણે કહીએ છીએ એ, અને ત્યાર પછી 6 અંકનો આપણે એનો ટેલિફોન નંબર લખેલો છે. આ શીર્ષકની વાત થઈ. હવે આપણે પત્રની તારીખ પર આગળ વધીએ તો અહીંયા તારીખ મેં 20 ઓક્ટોબર 2019 લખેલી છે. જે દિવસે આપણે કર્મચારીને પત્ર લખતા હોય એ દિવસની તારીખ આપણે અહીંયા લખવાની છે. હવે આપણે જે વ્યક્તિને નોકરીમાંથી છૂટો કરવો છે, ફરજિયાત સેવાનિવૃત્તિ. બરાબર, ફરજિયાત એટલે એને કંઈક ભૂલ કરી છે એટલે. બરાબર, કંઈ એવું નથી કે એની સમાપ્તિ થાય છે, કરાર પૂરો થાય છે એવું નથી, પણ એને કંઈક ભૂલ કરી છે અને એને શિક્ષાત્મક પગલા રૂપે આપણે એને નોકરીમાંથી છૂટો કરવાનો છે, ફરજિયાત પ્રમાણે છૂટો કરવાનો છે. બરાબર, જો એને છૂટો નહીં કરીએ તો કંપનીમાં નુકસાન થાય એવું છે, એટલા માટે એને છૂટો કરવો પડશે. તો એ આપણે વ્યક્તિનું નામ લખીએ કે જેને આપણે નોકરીમાંથી છૂટો કરવાનો છે એ શ્રી રાજકિરણ પુરોહિત નામનો વ્યક્તિ છે, એને આપણે છૂટો કરવાનો છે. એ કયા પદ પર છે તો એ બેંકના હિસાબ મિસના પદ પર છે. બરાબર, હિસાબ મિસનું પદ છે એ ખૂબ મોટું કહેવાય બેંકની અંદર, એકાઉન્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબ મિસના પદ પર છે એમાં નાણાંની ઘણી ગેરરીતિ થઈ શકે છે. બરાબર, આમથી આમ નાણાં ફેરબદલી હોય એની અંદર ઘણી બધી ભ્રષ્ટાચાર જે પ્રવૃત્તિ થઈ શકે છે, એટલે એ માટે થઈ. અને આ જે પદ છે એ ખૂબ જ નાણાકીય દ્રષ્ટિએ સંકળાયેલું છે, એટલે આના માટે થઈ. અને આ વ્યક્તિ કંઈ ભૂલ કરતો હશે એટલે એમ છૂટો કરવાનો છે. શાખા ક્રમાંક જે ઉપર આપેલો છે એ પ્રમાણે શાખા ક્રમાંક 13 વાદીપરા સુરેન્દ્રનગર 363310 પિનકોડ નંબર 7. આ થયું આપણું આંતરિક સરનામું, એટલે કે જે વ્યક્તિને આપણે છૂટો કરવો છે એની વાત છે. કર્મચારી જે છે એને ફરજિયાત સેવાનિવૃત્તિ આપવી છે એની, એટલે એ આંતરિક સરનામામાં લખવામાં આવશે. આંતરિક સરનામાની અંદર આપણે એનું નામ લખીશું. હવે પછી આંતરિક સરનામું સમાપ્ત થાય એટલે આપણે પત્રનો વિષય લખીએ છીએ. તો અહીંયા ફરજિયાત સેવાનિવૃત્તિનો આદેશ આપતો. બરાબર, ફરજિયાત પ્રમાણે બેંકનો જે કર્મચારી છે એને આપણે નિવૃત્ત કરી દેવાનું છે, છૂટો કરી દેવાનું છે એની વાત છે. ત્યાર પછી સંબોધન શ્રીમાન. હવે પત્ર જે પત્ર છે એનો આપણે મુખ્ય ભાગ એટલે કે મુખ્ય ફકરાની અંદર વાત કરીએ તો સૌપ્રથમ પહેલાં અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે વધારે પડતી કોઈ લંબાણપૂર્વકનો પત્ર આપણે લખવાનો નથી. હવે જે પણ બાબત લખવાની છે એ સ્પષ્ટ અને ટૂંકાણમાં ખૂબ લખવાની છે. હવે તમે આ કામ કર્યું, આ કામ કર્યું, કઈ પ્રવૃત્તિ છે એનો અહેવાલ તમને મળી જ જશે. બરાબર, મૌખિક રીતે મળ્યો હશે, લેખિત રીતે મળ્યો હશે, પણ આ પત્ર માત્ર જાણ કરવા માટે છે. તો શરૂઆતની અંદર ઉપયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસની નિમણૂક કરવામાં આવી હતી. બરાબર, જો વારંવાર આજે રાજકિરણ પુરોહિતભાઈ છે એમને વારંવાર જણાવ્યું હોય કે ભાઈ તમે આ ભૂલ કરી રહ્યા છો, આ ભૂલ કરી રહ્યા છો, ભૂલ સામે આવી હોય છતાંય સ્વીકારતા ન હોય, બરાબર, તો એક તપાસની સમિતિ બનાવવાની છે. બરાબર, એ તપાસ સમિતિ છે એ એમના વિરુદ્ધ જે પણ કાર્યવાહી થઈ હોય કે એમને જે ભૂલ કરી હોય, એમને જે બેદરકારી દાખવી હોય, એ બેદરકારી શા કારણે થઈ, શું એ બેદરકારી જાણી જોઈને થઈ છે કે ભૂલથી થઈ છે. જો એ બેદરકારી જાણી જોઈને થઈ હોય તો એ માણસ આરોપી છે. બરાબર, એવું સાબિત થાય. એટલે એક વસ્તુ આપણે ખ્યાલમાં રાખવાની છે કે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ વારંવાર કરતો હોય, કોઈ કર્મચારી ગેરરીતિ કરતો હોય, શિસ્તભંગ કરતો હોય, ભ્રષ્ટાચાર કરતો હોય, બરાબર, વગેરે જેવી પ્રવૃત્તિઓ જાણી જોઈને કરતો હોય, એનો મતલબ એવો છે કે એને પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરવું છે, કંપની કે પેઢી કે સંસ્થાના હેતુ માટે કામ કરવું નથી. બરાબર, એટલે હવે આવી પ્રવૃત્તિમાં શું થાય,
કે માણસ જ્યારે આવી પ્રવૃત્તિ કરતો હોય ત્યારે એના માટે એક તપાસની સમિતિ, એક તો પહેલાં તપાસ તો કરવી પડે, ડાયરેક્ટ કોઈ માણસ ગુનેગાર નથી હોતો, એ ગુનેગારને પુરાવા સાથે એની સાબિતી હોવી જોઈએ, બરાબર, કે હા આ માણસે આ પ્રવૃત્તિ કરી છે, એના માટે શું કરવાનું છે, આપણે તપાસની સમિતિ રચવાની છે, તપાસ કરે એવી. બરાબર, તપાસ કરી શકે એવી સમિતિ બનાવવાની છે, એટલે બે ચાર જણા ભેગા કરી અને એના વિરુદ્ધ તપાસ કરેનું કામકાજ કરે, બરાબર, જેવી રીતે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે એવી રીતે અહીંયા બેંકની અંદર પણ આ કર્મચારી ગેરરીતિ કરી છે એના માટે તપાસની સમિતિની નિમણૂક કરવામાં આવી છે. તેણે રજૂ કરેલા અહેવાલ અનુસાર, હવે આ તપાસ સમિતિએ અમુક અહેવાલ રજૂ કર્યા છે, તો તેણે રજૂ કરેલા અહેવાલ અનુસાર આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપો પુરવાર થયા છે. બરાબર, એટલે આને તપાસ જે કરી એની અંદર જે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, એ સાબિત થયા છે, એ સાચા છે ટૂંક, બરાબર, એ સાચા અને સાબિત થયા હોવાથી એ માણસે જાણી જોઈને ભૂલ કરી છે, બરાબર, એનો મતલબ એવો સાબિત થાય છે. હવે અનુસંધાનમાં આગળ જોઈએ કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપો પુરવાર થયા છે જેના પરિણામ સ્વરૂપે તાત્કાલિક અસરથી, બરાબર, ભૂલ કરી છે, જાણી જોઈને ભૂલ કરી છે, એટલે તાત્કાલિક અસરથી આપને કાયમ માટે ફરજિયાત સેવાનિવૃત્તિનો, બરાબર, ફરજિયાત રીતે એવું નહીં કે 5 દિવસ કે 10 દિવસ કે આ કામ કર્યા પછી પૂરું કરશો, બરાબર, પણ ફરજિયાત પ્રમાણે સેવામાંથી આપણે નિવૃત્ત કરી દેવાનું છે, બરાબર, સેવાનિવૃત્તિનો આદેશ કરવામાં આવે છે, બરાબર, એટલે ફરજિયાત પ્રમાણે નોકરીમાંથી એમને છૂટા કરી દેવાના છે, એમનું પદ છે હિસાબ નિસ્તરીકરણ, બરાબર, અને છેલ્લે જોઈએ, પરંતુ માનવતાના ધોરણે આપને નિવૃત્તિ બાદ મળનારા લાભોને, બરાબર, નિવૃત્તિ પછી તમારું જે પીએફ ફંડ જેમાં તમે નાણાં મૂક્યા હોય, એના પછી ગ્રેજ્યુટી ગવર્મેન્ટ કે બેંકો જે સંસ્થાઓ જે આપતી હોય વગેરેની અંગે જે એમની નાણાકીય પ્રવૃત્તિની અંદર જે નાણાં જમા થયા છે એમના, બરાબર, એમને બચત તરીકે જે પણ નાણાં જમા થયા છે એ બચત તરીકેના જ્યારે એમને છૂટા થાય ત્યારે હવે નાણાં છે એમના નિવૃત્તિના જીવનકાળની અંદર એમ નિવૃત્તિ થયા પછી એમને કામ લાગે એટલા માટે જે રકમ જમા થતી હોય છે એ રકમ જે પણ છે એ નિવૃત્તિ બાદ મળનારા લાભો કહેવાય, બરાબર, એ લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી, બરાબર, એટલે જે લાભો મળવાના છે એને અહીંયા કંપની કે બેંક છે આંચકી લેતી નથી, બરાબર, એ તો અમને માટે છૂટા રાખવામાં આવે છે, શેના દ્વારા, માનવતાના ધોરણે, બરાબર, એવું થાય કે ભાઈ આગળ જઈને શું કામ કરશે, કઈ પ્રવૃત્તિ કરી શકશે કે નહીં વગેરે વસ્તુ માટે થઈ અને આ બેંકની રહેમરાય કરવામાં આવે, બરાબર, એટલા માટે થઈ અને મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી તે જાણશો, બરાબર, એટલે જેવો આ કર્મચારીને છૂટો કરવામાં આવશે એટલે તાત્કાલિક ધોરણે એમના જે નીકળતા નાણાં છે પીએફના હોય કે ગ્રેજ્યુટીના હોય કે એમને જે પણ રકમ જમા કરી હોય અને એમની બચતો જે પણ હોય એ બેંક છે એ એમને ચુક્ત કરી આપશે, બરાબર, એમની કોઈ પણ રકમ છે એ જપ્ત કરતી નથી, માત્ર એમને એમની ગેરરીતિ જે સાબિત થઈ છે એના ધોરણે એમને ફરજિયાત પ્રમાણે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે, બરાબર, અને છેલ્લે શુભેચ્છા દર્શન સમાપનની અંદર આપનો વિશ્વાસ છું જયેશ અમીન શાખાનો પ્રબંધક છે એટલે કે શાખા મેનેજર બ્રાન્ચ મેનેજર કહેવાય સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડની અંદર, બરાબર, અને એક નકલ રવાના આપણે કરવાની છે હિસાબી ખાતું, બરાબર, એટલે ખ્યાલ આવે કે હિસાબ ખાતાની અંદર આ હિસાબનીસ તરીકે રાજકીય પુરોહિત છે એમને ફરજિયાત રીતે કંપનીએ હવે એમને સેવાનિવૃત્તિ કરી દીધેલી છે. આ પત્ર પણ આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. આ વિભાગની અંદર આગળ પત્ર નંબર 3 જોઈએ. આ પત્ર નંબર 3 છે એ નોકરીમાંથી સેવામાંથી નિવૃત્ત થવું કે નોકરીમાંથી નોકરી સમાપ્ત કરવી એ અંગેનો જ પત્ર છે. અગાઉનો જે 2 પત્રો લખ્યા એની અંદર કંપની જે છે એ પહેલાં ઉદાહરણની અંદર આપણે જ્યારે કંપનીની અંદર કર્મચારી 2 વર્ષ માટેના એક કરાર આધારિત પ્રવૃત્તિની અંદર કર્મચારીને નોકરી પર રાખવામાં આવે છે અને એ મુજબ એ કર્મચારીને એનો કરાર પૂરો થતાં કર્મચારીને છૂટો કરવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજા પત્રની અંદર જોયું હતું એમાં કોઈ કર્મચારીને ફરજિયાત રીતે સ્વૈચ્છિક રીતે નહીં પણ ફરજિયાત રીતે નિવૃત્ત કરવા અંગેનો આપણે પત્ર લખ્યો હતો જેમાં કર્મચારીએ કોઈ ગંભીર ગેરરીતિ કરી હતી અને એના અંતર્ગત એને આપણે છૂટો કર્યો હતો. હવે જે 3જો પત્ર લખવાનો છે એ કર્મચારી કંપનીને પત્ર લખીને જાણ કરે છે અને પોતે સ્વૈચ્છિક રીતે કંપનીમાંથી છૂટો થવા અંગે એટલે કે સેવામાંથી નિવૃત્ત થવા અંગે જાણ કરતો પત્ર લખે છે. બરાબર છે ને, આપણે સામાન્ય રીતે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે વાત કરીએ છીએ, બરાબર, જેને અંગ્રેજીની અંદર VRS એટલે કે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ શું છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ છે એમાં કર્મચારી પોતે જાતે નિર્ણય કરે કે એને આગળ કંપનીની અંદર કે સંસ્થાની અંદર કાર્ય કરવું છે કે નહીં. બરાબર, પહેલી વસ્તુ એ સૌપ્રથમ પહેલાં શું હોય કે ધારો કે કોઈ કર્મચારી 58 વર્ષે કે 60 વર્ષે નિવૃત્ત થતો હોય, હવે 55, 56, 57 વર્ષ સુધી પહોંચતા કે 50 વર્ષની આસપાસ પહોંચ્યા પછી કદાચ એવું બને કે એની શારીરિક જે છે
ટૂંકમાં એનું સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય છે એ બરાબર ચાલતું ન હોય, બરાબર, વારંવાર માંદગી આવતી હોય, બરાબર, વગેરે જેવો પ્રશ્ન થાય તો એ કર્મચારી કાર્ય કરી શકતો નથી, બરાબર, એના કારણે થઈ. અને એને એની જે વયમર્યાદા છે એ પહેલાંને નિવૃત્ત થવું પડે છે. સામાન્ય રીતે વયમર્યાદા 60 વર્ષ આપણે લઈએ તો એ માણસ છે એ ધારો કે 55 કે 56 વર્ષે કદાચ એવું મને કોઈ કારણસર એ નિવૃત્ત થવા માગતો હોય, બરાબર, પોતાને જે સ્વાસ્થ્ય સારું ન રહેતું એના માટે પણ કામ ન કરી શકતો હોય એટલે પણ નિવૃત્તિ લઈ શકતો હોય છે. આ ઉપરાંત બીજી બાબત એ હોય છે કે ક્યારેક કંપનીની અંદર આધુનિકરણ થઈ જતું હોય છે, સંસ્થાની અંદર પણ આધુનિકરણ થઈ જતું હોય છે. જેમ કે વાત કરીએ તો જૂના જમાનાની અંદર જે તમે બેંકોમાં જોતા હોય સામાન્ય રીતે તો પહેલાં બેંકોમાં કાગળથી કામ કરતું હતું, વાઉચરથી કામ કરતું હતું, પણ હવે કાગળ કે વાઉચરની જગ્યાએ કોમ્પ્યુટર પર કામ થવા માંડ્યું, બરાબર. તો હવે ધારો કે કોઈ 56 વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય કે જેને ટેકનોલોજીનું જ્ઞાન જ ન હોય કોઈ પ્રકારનું, બરાબર, અને ટેકનોલોજીનું જ્ઞાન એને મેળવું પણ ન હોય, એની ઈચ્છા પણ ન હોય, અને એને કામ કરતાં ફાવતું ન હોય, ડર પણ લાગતો હોય કે ટેકનોલોજીમાં કેવી રીતે કાર્ય કરવું વગેરે વસ્તુ, તો કદાચ થઈ શકે છે કે 55-56 વર્ષનો માણસ છે એ ટેકનોલોજીને સરળતાથી અપનાવી ન શકે, બરાબર. હવે આવી પદ્ધતિ અનુસાર આખી કંપની એવી રીતે કામ કરતી હોય તો એના અનુસાર જોવા જઈએ તો આ માણસ છે એ 55-56 વર્ષની ઉંમરે આધુનિકરણને સ્વીકારી ન શકે, તો એવું બની શકે કે એને કામ કરતાં આગળ ન ફાવે, બરાબર. તો એના કારણે પણ શું કરે કે રિટાયરમેન્ટ લઈ શકે છે આ ઉંમરની આસપાસ, બરાબર, સ્વૈચ્છિક રીતે પોતાની રિટાયરમેન્ટ લઈ શકે છે કંપનીમાંથી કે સંસ્થામાંથી ગમે ત્યાંથી. હવે કદાચ એવું બને કે એનું કોઈ અંગત કારણ હોય, બરાબર, જેમ કે એને વિદેશ સ્થાયી થવું હોય, કદાચ પોતાનો પુત્ર છે એની એ પણ સારી નોકરી કરતો હોય અને એની બદલી કોઈ જગ્યાએ બીજી જગ્યાએ થઈ, બરાબર, કોઈ બીજા રાજ્યમાં બદલી થઈ હોય અને હાલમાં એને કોઈ કામ કરવાની જરૂરી ખાસ હોય નહીં, તો એવા સમયે જે વ્યક્તિ છે એ સ્વૈચ્છિક રીતે સેવામાંથી નિવૃત્ત થતો હોય છે જાતે, અને એ પોતે જાતે કંપનીને જાણ કરે. અગાઉને જે આપણે ઉદાહરણ જોયું એમાં શું હતું કે અગાઉના જે ઉદાહરણો હતા એની અંદર આપણે જોયું કે કંપની જે છે એ એના કર્મચારીની જાણ કરતી હતી, પણ આ સીધું ઉલટું ઉદાહરણ છે. કર્મચારી છે એ કંપનીને જાણ કરશે, સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે જાણ કરશે, બરાબર. એ પત્ર લખી આપણે આવી નોટિસ પણ જોઈ હતી કે જ્યારે કંપનીનો કર્મચારી છે એ સ્વૈચ્છિક રીતે કંપનીમાંથી નિવૃત્ત થવા માંગે છે, બરાબર. તો એ અંતર્ગત જો કોઈ વ્યક્તિને પોતાનો જે સમય આવે છે એના પહેલાં રિટાયર થવું હોય તો એ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ કહેવાય, બરાબર. એટલે કે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ, જેને અંગ્રેજીની અંદર આપણે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ એટલે કે VRS તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે જ્યારે આવી રીતે કોઈ કર્મચારી કંપનીમાંથી કે સંસ્થામાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થવા માંગતો હોય ત્યારે એને પત્રની અંદર કઈ કઈ વિગતો લખવી જોઈએ અને કેવી રીતે કંપનીને જાણ કરવી જોઈએ એ અંગેનું આપણે એક દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ જોઈએ, તો અહીંયા એક ઉદાહરણ જોઈએ આપણે પત્ર દ્વારા. સૌપ્રથમ પહેલાં જે વ્યક્તિ લખે છે એનો આપણને ખ્યાલ છે કે જે લખનાર વ્યક્તિ છે એ પત્રની જે જમણી તરફનો હાસ્ય છે એની લીટી છે, હાસ્ય લીટી છે એને અડીને પોતાનું સરનામ લખશે. અત્યાર સુધી આપણે કંપનીનું નામ લખતા હતા તો એનું નામ આપણે મધ્યમાં શીર્ષક તરીકે લખતા હતા, પણ હવે જ્યારે કોઈ વ્યક્તિગત રીતે પત્ર લખતો હોય એનું નામ આપણે હંમેશા જમણી તરફનું જે હાસ્ય છે એને અડાડી લખવું જોઈએ. તો અહીંયા ઉદાહરણ તરીકે મુકેશ કે શાહ નામનો વ્યક્તિ છે એ પોતે સ્વૈચ્છિક રીતે સેવાનિવૃત્ત થવા માગે છે, એટલે એ ભાઈનું નામ છે મુકેશ કે શાહ, એ જ્યાં રહે છે એમની સોસાયટીનું નામ છે આનંદ ટેનામેન્ટ, બરાબર, અને નીચે વાઘાવાડી એટલે કે મુખ્ય વિસ્તાર છે અને આવ્યું છે ભાવનગર શહેરની અંદર 372008 આ ભાવનગર શહેરનો STD કોડ છે વાઘાવાડી વિસ્તારની અંદરનો, બરાબર. અને નીચે ટેલિફોન નંબર લખવો હોય તો તમે ડાબી તરફ હાંસીની ડાબી તરફ તમે ટેલિફોન નંબર લખી શકો છો પત્રની ડાબી તરફ, ત્યાર પછી નીચે ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર લખી ગયા પછી એક લીટી છોડીને આપણે પત્રની તારીખ લખવાની છે, બરાબર, જે દિવસે તમે પત્ર લખતા હોય એની તારીખ. એટલે કે મુકેશભાઈ છે એમણે 5 એપ્રિલ 2019 દિવસે આ પત્ર લખેલો હશે. હવે આજે મુકેશભાઈ છે એ જે કંપની કે જે પણ સંસ્થાની અંદર નોકરી કરતા હશે એ સંસ્થા કે કંપનીને સંબોધીને પત્ર લખવાનો છે, બરાબર. તો આપણે અહીંયા મુખ્ય કંપનીની અંદર કર્મચારી કોણ હોય, જે કર્મચારી લખતો હોય તો એ કર્મચારી સંચાલક હોય, બરાબર, HR મેનેજર જેમ કહેવામાં આવે છે, HR ડિપાર્ટમેન્ટનો હેડ જે હોય એને HR મેનેજર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કર્મચારી સંચાલક, બરાબર. કઈ કંપનીમાં કામ કરે છે તો સાબર ફાઇનાન્સ લિમિટેડ નામની કંપનીની અંદર આ માણસ કામ કરે છે, તો એ કંપનીનું નામ લખ્યું છે આપણે. પછી એનો મુખ્ય વિસ્તાર સ્ટેશન રોડ છે ત્યાં, અને ભાવનગર શહેર છે 372008, આ થયું આંતરિક સરનામું. અત્યાર સુધી આપણે શું કરતા હતા, કંપનીનું નામ અહીંયા લખતા હતા, પણ હવે વ્યક્તિગત રીતે કંપનીએ કર્મચારી કાઢી નથી મૂકતી, પણ કર્મચારી છે જાતે કંપનીમાંથી નિવૃત્ત થવા માગે છે,
બરાબર, એને સમયમર્યાદા પહેલાં જ નિવૃત્ત થવા માંગે છે કંપનીમાંથી, એ અંગેનો પત્ર છે. ત્યાર પછી આપણે વિષય જોઈએ છીએ તો સ્વૈચ્છિક સેવા નિવૃત્તિની વિનંતી અંગે. હવે તમારે જ્યારે પણ નિવૃત્ત થવું હોય ત્યારે કંપનીને તમારે વિનંતી કરવી પડે, કારણ કે તમારો ઓપ્શન કે તમારો વિકલ્પ કોણ છે એ કંપનીને શોધવો પડે પહેલાં, બરાબર. એટલે ફરજિયાત પ્રમાણે તમારે કંપનીને જે છે એ સેવાનિવૃત્તિ અંગે વિનંતી કરવાની છે. તાત્કાલિક તમે આજે પત્ર લખીને આપો તો કાલે તમને નિવૃત્ત ના કરી દે, બરાબર, કારણ કે એના માટેની જે લાગતી ઓળખતી જે પણ પ્રક્રિયા છે એમાંથી કંપની અને કર્મચારી બંને પસાર થવું પડે. કર્મચારી જે જાય છે એની સામે એ કર્મચારીનો વિકલ્પ કંપનીએ શોધવો પડે પહેલાં, બરાબર. અને જે કર્મચારી જઈ રહ્યો છે એના જે પણ સેવિંગ કે બચતો જે પણ છે એની જમા થયેલી એને પરત આપવાની હોય, બરાબર, તો એનો જે પણ હિસાબ હોય એ પણ કરવો પડે, તો એમાં ઘણો બધો સમય લાગે. એટલે વિષયની અંદર સ્વૈચ્છિક સેવાનિવૃત્તિની વિનંતી અંગે. હવે સૌપ્રથમ પહેલાં એ સંબોધન કરવાની કોઈ જરૂર છે નહીં, કરવું હોય તો કરી શકો છો, શ્રીમાન સાહેબ શ્રી વગેરે કરવું હોય તો કરી શકો છો, પણ અહીંયા આપણે કર્યું નથી. પહેલા ફકરાની અંદર વાત કરીએ, પહેલા ફકરામાં શું લખવાનું છે તો પહેલા ફકરામાં હું શ્રી મુકેશ કેશા આપની કંપનીના હિસાબ વિભાગમાં, બરાબર, અહીંયા કયા વિભાગમાં કામ કરો છો એ છેલ્લા 22 વર્ષથી કેટલા સમયથી કામ કરો છો. એટલે આ મુકેશભાઈ છે એ છેલ્લા 22 વર્ષથી આ સાબર ફાઇનાન્સ લિમિટેડના હિસાબ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકેની ફરજ બજાવે છે, બરાબર. સિનિયર ક્લાર્ક તરીકેની સેવા પૂરી પાડી રહ્યો છું. એટલે સિનિયર ક્લાર્ક તરીકેની જે સેવા છે એ આ મુકેશભાઈ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે સાબર ફાઇનાન્સ લિમિટેડના હિસાબ વિભાગની અંદર. આગળ જોયું શું લખવાનું છે, મારા સેવાકાળ દરમિયાન તમામ કર્મચારીઓ અને અધિકારીઓ તરફથી ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો છે, બરાબર. એટલે આ જે મુકેશભાઈ છે એમને એમના સહકર્મચારી એટલે સાથે જે બે સહકર્મચારીઓ છે એમના નીચેના પણ કર્મચારીઓ અને એમના અધિકારીઓ દરેક તરફથી ખૂબ સહકાર પ્રાપ્ત થયો છે. હવે સહકાર ભાવથી ભાવનાથી લોકો કંપનીમાં કે સંસ્થામાં કામ કરતા હોય છે, બરાબર, એક પરિવાર તરીકે કામ કરતા હોય છે, તો એનો સહકાર એમને પૂરો મળેલો છે, એટલે એનું પણ એમને ધ્યાન રાખ્યું છે. તે બદલ હું આપ સૌનો ખૂબ આભાર માનું છું, બરાબર, કારણ કે તમે સેવામાંથી નિવૃત્ત થવા માંગતા હોય ત્યારે તમને જે સહકાર મળ્યો છે એ તમારા સહકારને બિરદાવવો જોઈએ. તમને જે લાભો મળ્યા છે, જે તમને તમારો સહકાર તમને જે અન્ય કર્મચારીઓ દ્વારા કે અધિકારી દ્વારા તમને જે માન સન્માન આપવામાં આવ્યું હોય, આ માન સન્માનને તમારે બિરદાવવાનું છે. સ્વાભાવિક વસ્તુ છે કે માન સન્માન તમને મળ્યું છે તેના બદલાની રીતે તમે આટલું તો લખી જ શકો છો. આ પ્રથમ ફકરાની વાત છે. ત્યાર પછી બીજા ફકરામાં જોઈએ, આપને વિનંતી કરવાની કે મારા પુત્રની બદલી વડોદરા થઈ રહી હોવાથી મેં, બરાબર, આનું રીઝન અહીંયા આપ્યું છે. જ્યાં મુકેશભાઈ છે એમના પુત્રની બદલી વડોદરા શહેરમાં થઈ રહી છે, હાલમાં એ સ્થાયી છે ભાવનગરની અંદર. એટલે એમનો પુત્ર પણ કદાચ એવું હશે કે ભાવનગર કે એની આજુબાજુમાં ક્યાંક નોકરી કરી રહ્યો છે, પણ હવે એમના પુત્રની બદલી જે છે એ ભાવનગરમાંથી વડોદરા થઈ રહી છે, બરાબર. હોવાથી મેં વડોદરામાં કાયમી નિવાસ કરવાનું નક્કી કર્યું છે, બરાબર. હવે વડોદરાથી રોજ તો ભાવનગર આવવું તો શક્ય છે, બરાબર, એટલા માટે થઈ. અને હવે એમની ઉંમર પણ કદાચ થઈ ગયો, 50, 55 કે 60ની આસપાસ હોય, કે નિવૃત્તિના 1-2 વર્ષની વાર હોય, કે નિવૃત્તિ ગમે ત્યારે લેવી હોય ત્યારે લેવાનું એવો સંજોગ હોય. મોટાભાગે ખાનગી કંપનીમાં એવું હોતું નથી કે નિવૃત્તિનો વય ફિક્સ કરવામાં આવે, પણ એવું લાગે કે હવે સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી અથવા કોઈ અંગત કારણ હોય તો માણસ નિવૃત્તિ લેતો હોય છે. એટલે કે આમને જે છે એમને કારણ દર્શાવી દીધું છે કે એમનો પુત્ર વડોદરા એમની બદલી થઈ છે, એટલે ટ્રાન્સફર ત્યાં થઈ છે, એટલે એમને ત્યાં હવે રહેવાનું નક્કી કર્યું છે, એમના પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું છે, બરાબર. એટલે હવે એમને નોકરી કરવી નથી. આથી હું 1 જુલાઈથી કંપનીને મારી સેવા પૂરી પાડી શકું તેમ નથી, બરાબર. એટલે 1 જુલાઈથી એ ત્યાં રહેવા જતા હશે તો 1 જુલાઈથી એ પછી કામ પર કે ઓફિસ પર આવી શકશે નહીં, બરાબર. એટલે એક ફિક્સ લાઈન તારીખ આપી દીધી છે, 1 જુલાઈ, બરાબર. સામાન્ય રીતે અહીંયા આપણે જો તો 5 એપ્રિલ ગણી છે, તો એપ્રિલ, મે અને જૂન 3 મહિનાનો મોટાભાગનો સમયગાળો હોય છે કોઈક કંપનીની અંદર ફરજિયાત સેવાનિવૃત્તિ માટે, એટલે કે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ માટે સમયગાળો છે એ ક્યારેક 2 મહિનાનો હોય, ક્યારેક 3 મહિનાનો હોય, બરાબર. એટલે 2-3 મહિનાની અંદર જે કર્મચારી કામ કરે છે એની સામે કોઈ નવો કર્મચારી તમે રાખવો હોય તો એનો વિકલ્પ તમને મળી જાય. આ ઉપરાંત જે કર્મચારી કંપની છોડીને જઈ રહ્યો છે, એટલે કે રિટાયરમેન્ટ લઈ રહ્યો છે, એના જે લાભો અને એના જે મળવા પછીના જે હકો છે એને આપવા માટે, એનો હિસાબ કરવા માટે થોડો સમય લાગે, બરાબર. તો એના માટે પણ સમય તમને પૂરતો મળી રહે છે. એટલા માટે 1 જુલાઈથી કંપનીને મારી સેવાઓ પૂરી પાડી શકું તેમ નથી. એટલે 1 જુલાઈથી એ વડોદરામાં નિવાસ લેશે, એટલે હવે એ ભાવનગરમાં આગળ રહેવાના નથી, એટલે 1 જુલાઈથી એ નોકરી કરી શકશે નહીં. કંપનીના નીતિ નિયમો મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે 3 માસ અગાઉથી, બરાબર, 3 માસ અગાઉથી નોટિસ આપવાની હોય છે, બરાબર. દરેક કંપની પ્રમાણે અલગ અલગ હોય, કોઈ કંપનીમાં 2 માસ હોય, કોઈ કંપનીમાં 3 માસ હોય, કોઈ કંપનીમાં એવું પણ બને કે 1 માસ જ હોય, 1 જ મહિનો હોય, બરાબર. તો એ પ્રમાણે તમારે નોટિસ આપવાની છે, કારણ કે આજે તમારે
કંપનીમાંથી નોટિસ આપો તો એના એક મહિના પછી તમે કંપનીમાં છૂટા થાવ. જો કંપનીની આંતરિક નીતિ નિયમો એ પ્રકારના હોય તો કોઈ કંપનીમાં બે મહિનાના હોય, કોઈ કંપનીમાં 3 માસના પણ હોઈ શકે છે. આપવાની જરૂર છે. મારા આ પત્રને તે અંગેની નોટિસ ગણશો, બરાબર. એટલે આ 5 એપ્રિલે જે પત્ર લખ્યો છે એટલે ત્યાંથી એમની નોટિસ, બરાબર. એટલે 3 મહિના પૂરા થાય એટલે 1 જુલાઈથી એ કામ પર આવી શકશે નહીં. એટલે 3 મહિનાનો સમયગાળો છે એ કંપનીને મળી રહે અને કર્મચારીને પણ મળી રહે. ત્યાર પછી છેલ્લા ફકરાની અંદર, મારી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી આપ મારા, બરાબર. એટલે જે હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યો છું આ મારા અંગત કારણસર, બરાબર, એનો તમે સ્વીકાર કરશો, આપણે લખવાનું છે. ત્યાર પછી મારા પગાર તથા અન્ય લાભોની લેણી નીકળતી રકમ, બરાબર. એટલે જે એમનો પગાર જે છેલ્લા માસે મળતો હોય એ, એટલે કે જેમ છેલ્લો માસ કયો હશે, સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિનો હશે છેલ્લા માસનો, બરાબર. તો જૂન માસનો પગાર અને એ સિવાય એમને અત્યાર સુધી જે 22 વર્ષ કામ કર્યું છે, આ 22 વર્ષના કામ દરમિયાન એમને PF અને ગ્રેજ્યુટી ફંડ વગેરે જેવા જે બચતો જે છે એ એમને જમા કરી હોય, એ બચતોની રકમ છે એ એમને પરત આપવા માટે વિનંતી કરવાની છે. લેણી નીકળતી રકમ ચૂકવી આપવાની વ્યવસ્થા કરશો, બરાબર. એટલે ચૂકવી આપવાની વ્યવસ્થા કરવાની છે. છેલ્લે આભાર સહ, બરાબર. અને શુભેચ્છા સમાપનની અંદર આપનો વિશ્વાસુ મુકેશ કેશા, જે વ્યક્તિ પત્ર લખે છે એનો જ નામ અને એનો હોદ્દો, તો કંપનીની અંદર આ સાબર ફાઇનાન્સ લિમિટેડની અંદર સિનિયર ક્લાર્ક તરીકે કામ કરે છે. હવે આપણે નકલ રવાના છેલ્લે કરવાની છે હિસાબ વિભાગને, બરાબર. એટલે હિસાબ વિભાગમાં કામ કરે છે. આ હિસાબ વિભાગની અંદર ખ્યાલ આવે, આ માણસ 1 જુલાઈથી નોકરી પર આવવાનો નથી, એને સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી એટલે નોટિસ છે એ કંપનીને મોકલી આપી છે, બરાબર. અને આ ઉપરાંત હિસાબ વિભાગ છે એ એમનો પગાર અને અન્ય લાભો છે એ રિટાયર થયા સુધીમાં સંપૂર્ણ લાભોની વ્યવસ્થા જે છે એટલે કે ચૂકવણીની વ્યવસ્થા કરી આપશે. એના માટે આપણે નકલ લેવાના. હવે આ પણ પત્ર આપણે વ્યવસ્થિત રીતે ફેરબુકની અંદર લખવાનું છે. હવે વારંવાર આ વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ એટલે કે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ અંગેનો પત્ર 5 ગુણની અંદર પરીક્ષામાં પૂછાતો હોય છે. જય ગુરુદેવ. અસ્તુ.